અમરેલીના કાર્યરત અખાડાનો વિવાદ દિન પ્રતિદિન વકરી રહેલો હોય તેવું લાગી રહેલું છે, જેમાં હવે અમરેલી નગરપાલિકાના પ્રમુખ અલકાબેન ગોંડલિયાએ પણ જંપ લાવેલું છે અને તેઓએ પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજભાઈ મહેતાના ભત્રીજી તેવા દુર્ગાબેન ઉપર આક્ષેપ કરવામાં આવતા રાજકારણમાં એક નવો વળાંક અને ગરમાવો આવી રહેલો છે. આક્ષેપ પ્રતિ આક્ષેપના અનુસંધાને હવેનો સમય જોવાનો રહે છે કે આ પરિસ્થિતિમાંથી નિચોડ અને નિવેડો કેવી રીતના આવી શકે છે. અમરેલી શહેરની મધ્યમાં આવેલ 17 વીઘાના અખાડામાં આધુનિક જીમ બનાવવાના પ્રકરણનો વિવાદ વકરેલો છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતાના ભત્રીજી દુર્ગાબેન મહેતાએ પાલિકા સામે અવાજ ઉઠાવતા અમરેલી નગરપાલિકાના પ્રમુખ અલકાબેન ગોંડલિયાએ પૂર્વ મુખ્યમંત્રીશ્રીની ભત્રીજીને જ પડકાર ફેંકેલો છે. અમરેલી શહેરમાં 85 વર્ષ જૂના અખાડાની 17 વીઘા જમીન પર આધુનિક જીમ બનાવવા માટે પાલિકા 1 કરોડ ઉપરાંતની રકમથી આધુનિક જીમ બનાવવાના સપનાઓ જોઈ રહી છે, ત્યારે અખાડાના કારોબારી સભ્ય અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતાના ભત્રીજી દુર્ગાબેન મહેતાએ પાલિકાની નીતિરીતિ સામે અવાજ ઉઠાવતા પાલિકા પ્રમુખ પણ પૂર્વ મુખ્યમંત્રીજીના ભત્રીજી દુર્ગાબેન મહેતા પર પ્રતિ આક્ષેપ કરી વિદ્યાસભાની જમીનનો પ્રશ્ન ઉભો કરાયેલો છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીના ભત્રીજી દુર્ગાબેન મહેતા સામે પાલિકા પ્રમુખે પડકાર ફેંકેલો છે, ત્યારે અમરેલીના સમર્થ અખાડાનો વિવાદ આગામી દિવસોમાં નવા જૂનીના સમીકરણો સાકાર કરે તેવું દેખાઈ રહેલું છે. નગરપાલિકા પર જે આક્ષેપો કર્યા છે કે નગરપાલિકા બધું સરકારી સંસ્થાઓ વેચવા બેઠી છે અને જાહેરમાં મંદિરો અને મસ્જિદો પાડી રહી છે, એ વાતને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. દુર્ગાબેન મહેતા બની બેઠેલા જીવરાજ મહેતાના વારસદાર કે જે ક્યાં ગયા હતા કે જીવરાજ મહેતાની તમામ વિદ્યાની જે સંપત્તિ હતી, જે એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ બધું જે વસંતભાઈ ગજેરાને એણે 1000 રૂપિયાની મિલકત વેચી નાખી છે, ત્યારે દુર્ગાબેન મહેતા ક્યાં હતા? અને હાલમાં અમારે અખાડામાં એક અદ્યતન જીમ્યસ બનાવવું છે તો એનો એ વિરોધ કરે છે, તો આ વિરોધને હું સખત શબ્દમાં વખોડી કાઢું છું. અને હવે દુર્ગાબેન મહેતા જાહેર સંપત્તિ કઈ રીતે વેચે એ હું પણ જોઈ લઉં છું.